મારો સવાલ છે કે ભારત એક યુવા દેશ છે અને આજે આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેમાં સૌથી મોટી સમસ્યા શ્વાસની તકલીફની છે આ યુવા દેશ તેની સામે લડી રહ્યો છે લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી બીમારીઓ દિન પ્રતિદિન વધી રહી છે અને તેનાથી દેશની ઉત્પાદકતા પર સીધી અસર પડશે તો તમને મારો સવાલ એ છે કે આધ્યાત્મિકતાના માધ્યમથી અને તમારા કહેવા મુજબ આવનાર સમયમાં અમે તણાવને નિયંત્રિત કરવા માટે અને આ લાઈફસ્ટાઈલથી જોડાયેલી બીમારીઓ અને બીજા મુદ્દાઓને મેનેજ કરવા માટે શું કરી શકીએ કેમ કે તેના માટે આપણે પોતાની જાતને સૌથી ઓછો સમય આપીએ છીએ ધન્યવાદ હું તમારા સવાલને સુધારવા ઈચ્છીશ આપણો એક યુવા દેશ નથી આપણો આ ધરતી પરનો સૌથી જૂનો દેશ છે કેમ કે તમે ભારતને માત્ર સંવિધાન કે રાજનૈતિક ઢાંચાની દ્રષ્ટિએ જોઈ રહ્યા એક યુવા દેશ છે આજથી દસ હજાર વર્ષ પહેલા પણ બહારના લોકો જોકે દેશની અંદર અહીંયા બસોથી થી પણ વધુ રાજનૈતિક એકમો હતા બહારના લોકો સમગ્ર દેશને હિન્દુસ્તાન અથવા ભારત કહેતા હતા બહારના લોકો અને અંદરના પણ તેને એક જ દેશ માનતા હતા જો કે અહીંયા અનેક રાજાઓ અને વ્યવસ્થાઓનું શાસન ચાલતું હતું આપણે એક દેશ બન્યા આપણા રાજાઓને કારણે નહીં અથવા કોઈ સંવિધાનને કારણે નહીં આપણે એક દેશ એટલા માટે બન્યા કેમ કે આપણે ક્યારેય કોઈ વસ્તુ પર ભરોસો ન કર્યો આપણે હંમેશા જિજ્ઞાસુ રહ્યા છીએ આપણે હંમેશા જીવન અંગે વિચાર્યું છે સત્યને જાણવાનો પ્રયત્ન કર્યો છે દરેક પેઢીને શોધવું પડે છે કે મારા જીવનનું સત્ય શું છે ઠીક છે કૃષ્ણ કહી ચૂક્યા છે બની શકે છે કે જે તેમણે કહ્યું તે તેમને માટે સાચું હોય આપણે તેમનો આદર કરીએ છીએ પરંતુ આપણે પોતાના માટે શોધવું પડશે કે આપણા જીવનની સત્યની પ્રકૃતિ શું છે આ દેશે આપણને આ આઝાદી આપી છે તો આપણે જિજ્ઞાસાના તાંતણે એક સૂત્રમાં બંધાયેલા હતા વિશ્વાસના સૂત્રમાં નહીં મોટાભાગે દેશ સમાનતાના આધારે બનતા હોય છે તે સામાન્ય સ્તર પર જવું નથી પડ્યું કે એક એક થવા માટે બધાએ જેવું થવું પડશે બધા જ અલગ અલગ હોઈ શકે છે એક જ પરિવારમાં પાંચ લોકો પાંચ અલગ અલગ ઈશ્વરની પૂજા કરતા હોય તો આપણને કોઈ તકલીફ નથી થતી તો આ એક વિશિષ્ટ દેશ છે તેના આ નષ્ટ ન કરવું જોઈએ કેમ કે દરેક જેવા છે તેવા હોઈ શકે છે અને તેમ છતાં આપણે એક દેશ છીએ આ દેશ સૌથી લાંબો સમય એક બની રહ્યો કેમ કે તેની અંદર કટ્ટરતા નથી હવે આપણે મજબૂત સીમાઓ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જો તેવું થયું તો આ બહુ લાંબા સમય સુધી નહીં ચાલે સ્વાસ્થ્ય અંગે પણ આપણને અગાઉથી જ ખબર છે કે સ્વસ્થ કેવી રીતે રહેવું જો તમને લાગે કે આ સવાસો કરોડ લોકો માટે તમે અમેરિકા જેવી

કેમ કે આયુષનો પાયલોટ પ્રોજેક્ટ ઈશા ફાઉન્ડેશને ચલાવ્યો હતો લગભગ આઠ વર્ષ પહેલા તમિલનાડુના નમક્કલ જિલ્લામાં તેનાથી તે જિલ્લાઓમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો તેમાં ગ્રામીણ વિસ્તારના લોકોને બસ એટલું શીખવવામાં આવ્યું કે સ્વસ્થ કેવી રીતે રહી શકાય અને અમે સેંકડો હર્બલ બગીચાઓ બનાવ્યો જેની મદદથી તે લોકોને શીખવવામાં આવ્યું આ બગીચાઓને સાર્વજનિક સ્થળો પર બનાવવામાં આવ્યા જેથી લોકો રોજબરોજની બીમારીથી બચવા માટે આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી શકે અને જો કોઈને ગંભીર બીમારી હોય તો તે હોસ્પિટલ જઈ શકે બસ એક બે પેઢી પહેલા જ્યારે તમારી દાદી જીવતી હતી ત્યારે જો કોઈ બાળકને પેટમાં દુખતું હોય તો કોઈ ડોક્ટર પાસે જતું નહોતું બાળકને જીણો તાવ હોય તો કોઈ ડોક્ટર પાસે જતું ન હતું તેઓ જાણતા હતા કે શું કરવાનું છે આજકાલ દરેક વાતમાં તમે ડોક્ટર પાસે જાઓ છો કેમ કે કેમ કે તે એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે આ સ્વાસ્થ્યનો નહીં દવાઓનો વ્યાપાર છે આ બધું દવાઓના ઉપયોગને પ્રોત્સાહન મળે તે માટે છે ને હું દવાઓનો વિરોધી નથી દવાઓ લેવાનો અર્થ છે કે તમે તમારી સિસ્ટમ પર રાસાયણિક બોમ્બ મારો કરી રહ્યા છો આ રાસાયણિક બોમ્બ મારો છે જ્યારે બીમારી ખરા હાથમાં મોટી હોય અને જરૂરી હોય તો આપણે કરવું પડે પરંતુ આપણે જો દરરોજ કરીએ તો આજે આપણે જાણીએ છીએ કે પોતાની સિસ્ટમને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છીએ તમારે આ દેશને સ્વસ્થ જોવો છે તો તમારે પ્રાચીન પદ્ધતિઓને ફરી જીવંત કરવી પડશે તમામ સ્તર પર યોગને લાવવું પડશે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમે યોગને ભારતની દસ હજાર સ્કૂલોમાં લઈ જઈશું મનીષા કહે છે કે તે મને નેપાળ લઈ જશે નેપાળની તમામ સ્કૂલોમાં મારું આવું ભાગ્ય આને નાનપણથી શરૂ કરવું પડશે તમારું સ્વાસ્થ્ય તમારી જવાબદારી છે તમારા ડોક્ટરની નહીં છે ને સ્વસ્થ રહેવું એ તમારું કામ છે કે કોઈ બીજાનું કામ છે શું આ સરકારનું કામ છે કે તમને સ્વસ્થ રાખે ના મારું કામ છે કે હું પોતાની જાતને કેમ સ્વસ્થ રાખું મારે શું ખાવું જોઈએ કેમ રહેવું જોઈએ બેસવું જોઈએ કેવી રીતે શ્વાસ લેવા જોઈએ મારે માટે શું કરવું જોઈએ એની ચિંતા મારે કરવી પડશે